की જે આજે કતરા બનાવીશું એના માટે જોઈશે તાર. સૌ પ્રથમ તો દરેક વખતે આપણે જેમ તારને ડબલ કરીએ છીએ એ પ્રકારથી માપસર તારને કટ કરી આ રીતે ફોલ્ડ કરો. ને હવે આ રીતે એને પકડીને વળ ચડાવી દો. આવા આપણે બે તાર રેડી કરવાના છે. આપણા બે તાર રેડી થઈ ગયા છે. હવે સૌ પ્રથમ પહેલું આપણે એક તાર લેવાનું છે. હવે રેશમ લઈશું. રેશમમાંથી એકમાંથી બે થશે, એટલે કે બે ફોન બે થશે, એટલે આ રીતે હવે આ છે ને બધાનું બહુ જ ખરાબ બને છે. કેમ કે બધા લોકો આના સળ બરોબર નથી કાઢતા. આના જે સળ હોય એને આ પ્રકારથી હાથથી કાઢશો ને તો આના તાર તાર છૂટા પડી જશે. પછી તમે બનાવશો તો એની ફિનિશિંગ વધારે આવશે. એટલે એના હાથથી થોડા સળ કાઢી લો. હવે એને એન્ડ ટુ એન્ડ વ્યવસ્થિત પ્રકારે વાળવાનું છે તો એકદમ સરસ બનશે. આ રીતે બે છેડા પકડી લો અને પછી બીજા બે છેડાને લો. એના પ્રત્યેક છેડાથી છેડા મેળવશો ને વ્યવસ્થિત તો એ એક સરખું બનશે, નહીં તો વાકું ચૂકું બને ને. આ રીતે હવે આ બે છેડા અને પછી ફરી એને આમ લઈ લો બરાબર. હવે એને દોરો બાંધી દેવાનો. દોરો બહુ નીચેથી નહીં બાંધવાનો, નહીં તો શું થાય કે નીકળી જાય, સિલ્ક છે એટલે ખસી જાય. હવે આપણે જે આ તાર કરી રાખ્યો છે એ તારની ઉપર આને બાંધવાનું છે. એને હું બાંધી લઉં. આ બંધાઈ જશે એટલે આમ થઈ જશે. પછી આગળનો ભાગ આપણે કટ કરી લેવાનો છે. હવે આપણે અહીંયા એક ગોળ સુરમો લગાવવાનો છે. એના માટે એક નાનકડો તારનો ટુકડો કરીશું. એક તારના ટુકડામાં સુરમો પરોવવાનો છે થોડો. થોડોક સુરમો પરોવીને બાકીનો કટ કરી લઉં છું. પછી આ સુરમાને આપણે ગોળ કરવાનું છે. આ રીતે અહીંયા એક આંટી આપી દો. હવે આને આની ઉપર અહીંયા મૂકવાનું છે ડિઝાઇન. આમ આ કરવા માટે અહીંયા થઈ જાય એટલે આ બંને તારને એક કરી લો. કેમકે હજુ આ તાર આખો સુરમામાં આવી જશે એટલે વ્યવસ્થિત પ્રકારથી એને કરી લો કે ખુલે નહીં. હવે આ જે કરી રાખ્યું છે એની અંદર આ પેલો જે તાર છે એમાં જ વળ ચડાવી દીધા છે એટલે કશેથી અલગ નહીં રહે. આ સુરમાને અહીંયાથી ગોળ ફેરવો આમ, એટલે એના પર ચડતો જશે. ઘણા સીધું નાખવા જાય છે તો સુરમો એકદમ ખરાબ થઈ જશે, એટલે એને ધીરે ધીરે ગોળ હલાવશો ને તો એ થઈ જશે. આ રીતે એને ગોળ કરવાનો, પૂરો એના પર ચડતો જશે. પરોવ્યા આ થઈ ગયો છે સુરમો. પછી આને શેતામાં દાંડીને વાળી લો આમ. હવે આપણે સેકન્ડ સ્ટેપ કરવા માટે આ મૂકી દેવાનું છે. આ જે તાર છે એનો આપણે ઉપયોગ કરીશું. એના માટે આપણે પહેલાં એને થોડો દોરામાં વીંટી દઈએ કે તાર દેખાય નહીં. તો આ રીતે દોરો અહીંયાથી વીંટવાનો ચાલુ કરવાનો. પતલો પતલો, બહુ જાડો નહીં કરી દેવાનું. છેક અહીંયા સુધી આ રીતે આખા તારને દોરામાં વીંટી લો. હવે આ થોડો દોરો વીંટી દીધો છે. મોર પંખમાં જે પીછા રહેશે એને આપણે
આ રીતે યુઝ કરી લેવાના છે. બહુ નહીં, 4-5 તાતણા હોય તો પણ ચાલશે. આ રીતે એને નીચેથી બધા સરખા કરી લો. એક ફૂલ સુકટ કરી લઈએ અને અહીંયાથી પણ એને થોડું કટ કરીએ. પહેલાં તો છે ને આપણે આની ઉપર આ મૂકી દેવાનું છે આમ, અને અહીંયા દોરો બાંધી દઈએ. એકદમ આ અહીંયાથી બંધાઈ ગયા છે. આ આની ઉપરની સાઈડ રહેવા જોઈએ, બરાબર છે? તાર એમાં પાછળ દબાવી દેવો જોઈએ. હવે અહીં આપણે રેશમનું આવું લગાવવાનું છે. એના માટે આપણે આ જે એક દોરો બચ્યો છે એનું ફૂલ બનાવી દઈએ, એન્ડ ટુ એન્ડ કરી અને રેડી કરી દઈએ. હા, રેડી છે એટલે આપણે એને અહીંયા મૂકી દઈએ અને એને પણ સાથે સાથે દોરો જ, આ દોરો કન્ટિન્યુ છે એ ભાગમાં જ આપણે લઈ લઈએ. આ સરખું બંધાઈ જાય, બરાબર છે? દોરો તોડવાનો નથી. આને આ ભાગને પહેલાં આગળનો આપણે કટ કરી લઈએ. પછી આપણે ફિનિશિંગવાળું કટ કરી લઈશું, હમણાં ટેમ્પરવરી. પછી આ જે છે એ અહીંયા રહેશે. આ દોરો છે એને થોડો સો નીચે લાવી દો, કે એટલે કે એના માટે કે આપણે ફરીથી દોરો વીંટવો ન પડે, એને જ દોરો કન્ટિન્યુ રહે ને તો વધારે સારું. અહીંયા આવશે આ, બરાબર. આની ઉપર એક દોરો લાવી દો. હવે આ બાંધી દઈએ. આ જે ભાગ છે એને આ રીતે વાળો ધીરે રહીને, આવું બનવું જોઈએ. આની નીચે આવશે આમ, બરાબર છે? હવે એના માટે આપણે આ જે બધું વધેલું છે ને એને કટ કરી લઈએ. આ પ્રકારથી બનશે. હવે ત્રીજું સ્ટેપ એ છે કે એક તારમાં સુરમો થોડો લઈએ. આ એક તાર લીધો, આગળ સેજ વાળી લઉં છું, એની અંદર સુરમો કરીને સુરમાની જલેબી કરવાની છે. જલેબી, તમારી જલેબી બની જાય એના પછી આ ત્રણ સ્ટેપને વ્યવસ્થિત ગોઠવી લો કે કેટલા અંતરે તમારે એને રાખવા છે. એ પ્રકારથી પછી આપણે એને વીંટવાનું છે. તો ઘણા આ બે આમ સીધા રાખતા હોય, ઘણા નીચેનું ઢળતું રાખતા હોય, તો એ પછી જેમ કરવું હોય એમ કરવાનું છે. એ સેટ કર્યા પછી ત્રણેય તાર છે એને જ્યાંથી પતે છે ત્યાંથી વાળવાનું શરૂ કરી લો. ત્રણેય તાર એક કરી દેવાના. પછી આ જે ભાગ છે જેટલો રાખવો હોય એટલો રાખી બાકીનો કટ કરી લો. આ દોરો જે આપણે કનેક્ટ રાખ્યો છે એને જ અહીંયા પૂરો વીંટી દો કે તાર ન દેખાય, અને વ્યવસ્થિત પ્રકારથી પૂરું આ જ કલરનું થઈ જશે. દોરો વીંટીને તોડી લીધો છે અને આ રીતે ફેરવી લીધો, અને પછી આ તમને જે પ્રકારથી જોઈતું એક તોડ થોડું આમ સેટ કરી લો. તો આ તૈયાર છે તમારો, એટલે કે ઠાકોરજી માટે કતરો. પછી આ બે
સરખામ સીધા પણ રાખી શકાય. આમાં થોડું નીચેનું છે અને આ થોડું નાનું, વધારે કટ કર્યું એટલે નાનું થઈ ગયું છે. આ બહુ આગળથી કટ નથી કર્યું એટલે આ મોટું છે. શ્રી વલ્લભા.